गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण सात गणित प्रकरण बार भाग त्रण बीजगणितीय पदावली आपणे काले सरवाळा जोया हता। हवे बादबाकी एटले सरवाळानी विलोपी प्रक्रिया कहेवाय। आपणने सरवाळो करता आवडे छे अने विरोधी प्रक्रिया एटले विरोधी पूर्णांक, जारे आपणे पूर्णांक संख्याओनो सरवाळो बादबाकी करीए तो बादबाकी करवा माटे आपणे विरोधी पूर्णांक उमेरता हता। एवी ज रीते अहीं आगळ आपणे विरोधी बहुपदी उमेरीशुं अथवा तो विरोधी पदावली उमेरीशुं अने पछी सरवाळो करीशुं। एटले जेने बाद करवाना होय एनी निशानी, विरोधी एटले धन होय तो ऋण थई जाय अने ऋण होय तो धन थई जाय, बराबर छे। आपणे एक उदाहरण जोईए अने पछी आपणे दाखलो आगळ गणिए। जो 30AB वत्ता 12B वत्ता 14A माथी 24AB ओछा 10B ओछा अठार ए बाहर करवा उदाहरण नो दाखलो छे। आपणे पहेला उभी रीत लखीए छीए 30AB + 12B + 14A, बराबर छे। हवे जे संख्याने बाद करवानी छे एमां मैं कह्युं एम જે ધન હોય એને ઋણ બનાવવાના અને ઋણ હોય એને ધન બનાવવાના। અહીંયા આગળ આપણે પહેલા આનું લખી દઈશું 24AB - 10B - 18A, જે ઋણ છે એને ધન બનાવ્યા, ધન છે એને ઋણ બનાવ્યા। એટલે હવે આપણી ખરેખર પદાવલી કઈ આવશે? આ ધન છે તો 24AB, 10B, 18A આને આમ બાજુ આમ લખી હવે આપણે સરવાળો કરીએ છીએ। જેમ આપણે સરવાળો કરતા હતા એવી જ રીતે સરવાળો કરીશું। આ ધન છે 14A અને પહેલું તો આપણે સજાતીય પદને સજાતીય પદ સાથે જ ગોઠવવાના। તમારી પદાવલીમાં તમને આડા આવડા પદ આપ્યા હોય તો તમારે જ્યારે પદને ગોઠવો ત્યારે તમને જે નિશાની આપેલી હોય એ નિશાની સાથે પદને ઉઠાવવાનું અને સજાતીય પદને નીચે ગોઠવવાનું, આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખવાની। અહીંયા તો આપણને બધા ક્રમમાં જ આપેલા હતા આ પદાવલી પ્રમાણે। માટે 14A અને 18A બંનેનો સરવાળો કરવાનો છે, બંને ધન છે એટલે 14 ને 18, 8 ને 4, 12 નો બગડો બધી એટલે 32A, બંને ધન છે। આમાં પણ એવું છે 12 ને 10 22 + 22B। હવે અહીંયા ઘડી જુઓ 30AB + 24 જો આવું છે 30AB + 24AB એક ધન છે એક ઋણ છે એટલે મોટામાંથી નાનું બાદ થશે અને નિશાની મોટાની આવશે। 30 માંથી 24 જાય તો 6 અને 30 ધન છે એટલે કે 6AB। આ થઈ બાદ બાકી, બરોબર છે। તમારે આવી રીતે ફરી ના લખવી હોય તો માત્ર ફક્ત નિશાની લખવાની, નિશાનીને એ જ નિશાની કન્સિડર કરવાની, ઉપરવાળી નિશાની કન્સિડર કરવાની નહીં, બરોબર છે। આ આપણે બાદ બાકી થઈ। હવે આપણે જોઈશું સ્વાધ્યાય 12.2 દાખલા નંબર 1 સજાતીય પદ સાથે ગોઠવી સાદુ રૂપ આપો, બરોબર છે। પહેલું સજાતીય પદ સાથે ગોઠવી સાદુ રૂપ આપો, અહીંયા આગળ એક સળંગ પદાવલી જ આપેલી છે 21B - 32 + 7B - 20B। આ આપણે સજાતીય પદ સાથે ગોઠવી આડી રીતે કરીશું, સળંગ એક આપેલું છે એટલે 21B + 7B - 20B
ઓછા 32 બરાબર છે 21 અને 7 આ બેનો સરવાળો કરીશું અને 20 બી બાદ કરીશું 21 ને 7 એટલે કે 28 બી ઓછા 20 બી ઓછા 32 28 માંથી 20 જશે 8 8 બી ઓછા 32 બીજું માઇનસ ઝેડ નો વર્ગ વત્તા 13 ઝેડ નો વર્ગ ઓછા 5 ઝેડ વત્તા 7 ઝેડ ની 3 ઘાત ઓછા 15 ઝેડ વર્ગ વાળા જોડે મૂકીએ ઓછા ઝેડ નો વર્ગ વત્તા 13 ઝેડ નો વર્ગ પછી હવે નથી ઓછા 5 ઝેડ ઓછા 15 ઝેડ વત્તા 7 ઝેડ ની 3 ઘાત આ બે અને આ એક બરોબર છે અહીંયા ઘડી કશું નથી આપેલું એટલે એક ગુણાયેલો હોય ઓછા 1 માંથી વત્તા 12 અને વત્તા 13 એટલે કે 13 ઓછા 1 12 નિશાની મોટાની 13 મોટા છે ધન છે એટલે 12 ઝેડ નો વર્ગ બંને ઋણ છે બંને ઋણ છે એટલે બે ઋણ પૂર્ણાંકોનો સરવાળો કરાય અને જવાબ ઋણ જ આવે બરોબર છે 15 ને 5 20 ઓછા 20 ઝેડ વત્તા 7 ઝેડ ની 3 ઘાત બધા જ પદ આવી ગયા હા પહેલું આ
વાર અને ત્રીજો વાર ત્રણ એ ઓછા બે એ ઓછા બે બી વત્તા બે બી ઓછા બે એ બી વત્તા ત્રણ એ બી મેં સરવાળો કર્યો ત્રણમાંથી બે જશે તો એક રહેશે ધન આવશે આ તો ઉડી જશે બે ત્રણ માંથી બે જશે એક રહેશે વત્તા એ એ વત્તા એ બી વિદ્યાર્થી મિત્રો દાખલા ખરેખર સહેલા છે થોડુંક ધ્યાન આપશો એટલે આપણને દાખલા આવડશે બરોબર છે હવે દાખલા નંબર પાંચ
હવે આવ્યો દાખલા નંબર 2 સરવાળા કરો આપણે ઊભી રીતે જ સરવાળો કરીશું બરોબર છે અહીંયા ગડી આપણે પહેલામાં તો એક જ પદ આપ્યું છે પણ એક પદમાં આપણે -3mn -5mn -8mn -4mn બરોબર છે અહીંયા ગડી આડો અવળો આપેલું છે પણ બે જે ધન છે તેનો સરવાળો કરીએ 8 પછી 9 10 અને 11 11mn થાય 11mn માંથી 5 અને 4 9 બરોબર છે 5 અને 4 9 -9mn બાદ કરવાના છે એટલે આ અને આનું બેનો સરવાળો કરીએ એટલે 5 ને 3 આ અરે 8 ને 3 11 11 માંથી 9 જાય તો 2 પણ ધન 2mn બરોબર છે બીજું t ઓછા 8tz પછી વત્તા 3tz ઓછા z જ્યાં આગળ આપણે કોઈ વસ્તુ કોઈ આપ્યું ના હોય ત્યાં આપણે 0 મૂકવા ના વત્તા ઓછા t વત્તા tz છે નહીં વત્તા z બરોબર છે આવી રીતે ગોઠવણી કરવાની ઓછા અને વત્તા એકમાંથી એક જાય તો બાદ થઈ જાય એટલે આપણે ઉડાડી દીધા 8 અને 3 8 ઋણ છે એટલે 3 ધન છે એટલે 8 માંથી 3 જાય તો 5 રહે જે મોટું હોય એની નિશાની લાગે મોટા 8 છે 8 ઋણ છે એટલે -5tz અને આ પણ એક ધન છે અને એક ઋણ છે એટલે ઉડી જશે આપણો જવાબ આવ્યો -tz 5tz બરોબર છે ત્રીજો દાખલો વિદ્યાર્થી મિત્રો હવે પછીના દાખલા આપણે બીજા વિડીયોમાં ગણીશું.